खबर पर नजर। गृहमंत्री अमित शाह गुजरात प्रवास ने लई आज अमदावाद में एक महत्वपूर्ण कार्य थवा जई रह्यु छे। सोला ब्रिज लोकार्पण करवाना छे। बरवाड़ा कुंडलधाम में सत्संग शिबिर प्रारंभ करावाना छे। शिवजी की 36 फूट ऊंची प्रतिमा अनावरण करशे। तो गृहमंत्री अमित शाह गुजरात प्रवास अमदावाद में सोला ब्रिज करशे लोकार्पण। अमदावादना एसजी हाईवे पर बनेला आ ब्रिजनू लोकार्पण आजे थवा जई रह्यु छे। त्यारे जायडस चार रस्ताथी गोता सुधी 2 किलोमीटरना ब्रिजनू आ लोकार्पण थवानू छे। अमित शाहे अत्यार सुधी 7માંથી 3 ओवरब्रिजनू लोकार्पण कर्यु छे। वधु माहिती साथे संवाददाता मयूर माकड़ी अमारी साथे जोड़ाई गया छे। मयूर, आजे जे ब्रिजनू लोकार्पण गृहमंत्री अमित शाहना हस्ते थवा जई रह्यु छे, आ विशे वधु माहिती अने खास तो केटलो मोटो फायदो અમદાવાદીઓને મળવાનો છે? जी बिल्कुल, गृहमंत्री अमित शाह वधु एक भेट जे छे ते અમદાવાદીઓને આપવા જઈ રહેલા છે। 16 ઓવરબ્રિજ જે છે તે તૈયાર થઈ ગયેલો છે અને આ ઓવરબ્રિજ એલિવેટર જે છે તેનું લોકાર્પણ ગૃહમંત્રી એ કરવા જઈ રહેલા છે। ખાસ કરીને જો વાત કરીએ તો 4.18 કિલોમીટર લાંબો આ ઓવરબ્રિજ છે અને આ જે ઓવરબ્રિજ છે તે 325 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો છે। જો વાત કરીએ તો સરખેજથી લઈ અને ગાંધીનગર સુધી એસજી હાઈવે જે છે તેની અંદર તમામ જે એલિવેટર બ્રિજ છે તે તૈયાર થઈ ગયેલા છે। હવે માત્ર જે અદાણી સર્કલ છે ત્યાંનો એલિવેટર બ્રિજ એ બાકી રહેલો છે અને ગાંધીનગર અને અમદાવાદ એ બંને ટ્વીન સિટી તરીકે વિકસાવવામાં આવી રહેલા છે અને આ ટ્વીન સિટીની વચ્ચે જે અંતર છે તે ઓછું થાય અને ટ્રાફિક ન થાય તે માટે સંપૂર્ણ જે આ બ્રિજ છે તેના નિર્માણ થયેલા છે અને આ સૌથી લાંબો એલિવેટર બ્રિજ છે તેનું ઉદ્ઘાટન જે છે તે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે। ખાસ કરીને જો વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં ઉપસ્થિત રહેવાના છે અને સાથે જ માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી પણ અહીં ઉપસ્થિત રહેવાના છે। અમદાવાદના નાગરિકો અને ગાંધીનગરના નાગરિકો માટે મોટી ભેટ છે કારણ કે પીક અવર જે હોય ત્યારે અહીં ખૂબ લાંબો ટ્રાફિક જામ થતો હોય છે અને હવે આ બ્રિજ એ પૂર્ણ થઈ ગયેલો છે। 4.18 કિલોમીટર લાંબો આ જે બ્રિજ છે તે પૂર્ણ થઈ ગયેલો છે અને હવે અમદાવાદીઓને તેને જે ટ્રાફિક જામ છે તેનાથી મુક્તિ મળશે। ખાસ કરીને જો વાત કરીએ તો જે રીતે આ બ્રિજનું કામ ચાલેલું માત્ર 2 વર્ષની અવધિની અંદર જ આ જે બ્રિજ છે તે સંપૂર્ણ બની ગયેલો છે। આ પહેલાં જાયડસનો જે ઓવરબ્રિજ હતો તેનું પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું અને હવે આ જે બ્રિજ છે તેનું ઉદ્ઘાટન એ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે થઈ રહેલું છે અને નાગરિકોને હવે અમદાવાદથી ગાંધીનગરનો જે સફર છે એ માત્ર 20 મિનિટની અંદર પૂર્ણ થશે અને આ બ્રિજ છે તેનું લોકાર્પણ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે। મયુર, કેટલા વાગે આ લોકાર્પણ થવાનું છે અને ક્યારે આવવાના છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી કેટલા વાગે લોકાર્પણ કરશે? જી બિલકુલ, હાલ તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો તો તમામ જે અહીં હોદ્દેદારો છે તે આવી રહેલા છે। 9:30 કલાકે જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીં આવી જશે અને હાલ તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો તો તમામ જે હોદ્દેદારો છે, કોર્પોરેશનના પદાધિકારીઓ છે તે પણ અહીં આવી ગયેલા છે, અધિકારીઓ છે તે પણ અહીં આવી ગયેલા છે। કેન્દ્રીય ગૃહમંત્રી છે, સુરક્ષાનો પ્રોટોકોલ પ્રમાણે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા જે છે તે પણ અહીં ગોઠવી દેવામાં આવેલી છે અને 9:30 કલાકની આસપાસ કેન્દ્રીય ગૃહમંત્રી જે છે તે અહીં આવશે। અમદાવાદી નાગરિકોને ખૂબ મોટી ભેટ જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી આપી રહેલા છે। અહીં જે તમામ હોદ્દેદારો છે તે આવેલા છે, શહેર અધ્યક્ષ અમિત શાહ આપણી સાથે છે। અમિતભાઈ, અમદાવાદીઓને આ મોટી ભેટ અમિત શાહ આપી રહેલા છે
कई रीते हवे गांधीनगर थी अमदावाद नु अंतर कितनी जशे? आ लगभग 4.5 किलोमीटर नो कॉरिडोर ब्रिज अमारी 1.5 किलोमीटर नो पहला चालू करवामां आवे छे। 2.5 किलोमीटर नो आ ब्रिज बनता मने लागे छे कि अमदावाद गांधीनगर सुपरफास्ट एकदम झड़पथी लोको जई शकशे। जे नीचेना चार रस्ताओ के रेलवे आ बधानी ऊपरथी मने लोकोनो समय बचशे, पेट्रोल बचशे, राष्ट्रीय बचत। तो बिल्कुल समय नो जे बचत छे ते थशे, साथे जे ईंधण छे तेनी बचत थशे। हाल तमे जे रीते दृश्य जोई रहेला छो तो कॉर्पोरेशन ना पदाधिकारीओ पण અહીં આવી ગયેલા છે અને તે પણ અહીં આજે સ્વાગત છે તે કેન્દ્રીય અગ્રમંત્રીનું કરશે। સાથે જ જો વાત કરીએ તો અહીં જે કોર્પોરેશનના પદાધિકારીઓ છે તેમની સાથે વાત કરીએ। અમદાવાદી નાગરિકોને દિવાળી ભેટ કેન્દ્રીય ગૃહમંત્રીની કઈ રીતે સુવિધાનો હવે લાભ મળશે? એસજી હાઈવે એ અમદાવાદનું હાર્ટ થઈ ગયું છે। હવે આ રોડ ઉપર ખૂબ ટ્રાફિક થાય છે, આખો દિવસમાં હજારોની સંખ્યામાં ગાડીઓ નીકળતી હોય છે। એટલે આ દિવાળીના સમયમાં અને બ્રિજ તૈયાર હતો એટલે એનું તાત્કાલિક માન્ય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ટાઈમ આપ્યો અને એનું ઉદ્ઘાટન કરીશું। એટલે આ રોડ ઉપર બિલકુલ ટ્રાફિક સરખેજથી છેક ચિલોડા સુધી ક્યાંય ટ્રાફિક ન નડે એવું એક આ કેન્દ્ર સરકારના બજેટમાંથી આયોજન 800 કરોડના ખર્ચે આ બન્યું છે અને આ દિવાળીમાં ખૂબ આનો ઉપયોગ થશે એવું લાગી રહ્યું છે અને એના કારણે આનું લોકાર્પણ આજે કરવામાં આવે છે। નીતિનભાઈ, ગાંધીનગર અને અમદાવાદ આ બંને ટ્વિન સિટી બનવા જઈ રહેલા છે અને જે રીતે આ એસજી હાઈવે પર બ્રિજ બનાવવામાં આવેલા, અંતર ઘટાડવામાં આવેલું, કઈ રીતનું હવે ડેવલપમેન્ટ આ બંને શહેરો વચ્ચે? આમ તો હવે ગાંધીનગર અને અમદાવાદની હદ વૈષ્ણોદેવી સર્કલથી જોઈન્ટ થઈ ગઈ છે, ખૂબ નજીક આવી ગયું છે, વચ્ચેનું ડેવલપમેન્ટ ખૂબ ફાસ્ટ છે। એને અનુરૂપ અહીંથી અમદાવાદથી ગાંધીનગર કે ગાંધીનગરથી અમદાવાદ જે કામ ધંધા માટે અવર જવર કરતા હોય એને ખૂબ ઓછા સમયમાં ઓછો પેટ્રોલ ખર્ચ, પેટ્રોલ ડીઝલ ખર્ચ પણ ઘટે છે આના કારણે। એટલે એના કારણે આ રોડ આ 800 કરોડના ખર્ચે જુદા જુદા બ્રિજો બનાવ્યા છે અને લોકોનો સમય અને શક્તિ બચે એવું આયોજન કરેલું છે। તો બિલકુલ 800 કરોડના ખર્ચે જુદા જુદા બ્રિજનું નિર્માણ થયેલું છે, બંને ટ્વિન સિટી એ બની રહેલા છે, મેટ્રોનો ફેઝ 2 પણ ચાલુ થઈ ગયેલો છે અને તેનું પણ કામ ચાલી રહેલું છે। એટલે કે રોડના માધ્યમથી પણ સમય બચે અને જે મેટ્રો ટ્રેન છે તેના માધ્યમથી પણ સમય બચે અને ટ્વિન સિટીનું નિર્માણ થાય તે માટેનું આ મહત્વપૂર્ણ જે ઉદ્ઘાટન છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે। જી જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો કેન્દ્રીય ગૃહમંત્રી થોડી જ વારમાં હવે અમદાવાદના એસજી હાઈવે પરના આ બ્રિજનું લોકાર્પણ કરવાના છે, જેની તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે અને 9:30 વાગ્યાની આસપાસ આ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન છે।